सब्जेक्ट इलेक्ट्रिकल वायरिंग एस्टिमेशन एंड कॉस्टिंग ऑफ डोमेस्टिक एंड इंडस्ट्रियल वायरिंग पार्ट टू पार्ट वन ना वीडियो में ऑलरेडी वी हैव डिस्कस अबाउट द फंडामेंटल ऑफ वायरिंग एक्सेट्रा हम आने अंदर जो है कि वायरिंग करिया बाद वायरिंग ने चालू करता पहला शू शू टेस्ट करवा जो सो टेस्ट बिफोर कमिशनिंग ऑफ अ वायरिंग सौथी पहलो टेस्ट आवे छे इन्सुलेशन रेजिस्टेंस टेस्ट त्यार बाद आवे छे रेजिस्टेंस बिटवीन कंडक्टर एंड अर्थिंग रेजिस्टेंस बिटवीन द कंडक्टर्स पोलाइड टेस्ट अर्थ कंटिन्यूटी टेस्ट ऑलरेडी आ बाबतमां घणुं बधुं आगळना सेमेस्टरमां भी तमारे आवी गयुं छे छतां जस्ट लेट अस हेव अ ग्लांस ओर ब्रीफ लुक ओवर दिस टॉपिक सौथी पहला इन्सुलेशन रेजिस्टेंस टेस्ट मेगर द्वारा आपणे कोई पण इलेक्ट्रिकल आइटम नुं इन्सुलेशन रेजिस्टेंस मापता होईए छीए मेगर बे प्रकारना आवे छे इलेक्ट्रॉनिक इलेक्ट्रॉनिक के जेमां बेटरी वापरवामां आवे छे अने बीजुं के जनरेटर टाइप के जेमां तमारे जनरेटर फेरवानुं होय छे अने ए जनरेटेड थयेलो वोल्टेज जे छे ए तमारुं मीटरमां केटलुं रेजिस्टेंस छे बतावशे राइट હવે મેગર મસ્ટ બી ટેસ્ટેડ ફોર ઇન્ફિનિટી વેલ્યુ પ્રાયર ટુ ઓપરેટ વાય કારણ કે મેગર પોતે એક્ઝેક્ટ કામ આપે છે કે કેમ હાઉ વિલ બી એબલ ટુ જજ ઇટ ફોર દેટ યુ વિલ હેવ ટુ ટેસ્ટ મેગરના બે છેડાને તમે શોર્ટ કરો શોર્ટ કરીને જુઓ કે મેગર જે છે એ ઝીરો રેઝિસ્ટન્સ બતાવે છે ઇફ યસ દેન ઇટ્સ ઓકે બીજું સ્ટેપ નંબર ટુ મેગરના બંને છેડા ઓપન કરી નાખો નાવ યુ સ્ટાર્ટ ધ મેગર અને જુઓ મેગર ઇન્ફિનિટી બતાવે છે યસ ધેટ મીન્સ મેગર ઇઝ વર્કિંગ પ્રોપરલી હવે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ જે છે સામાન્ય મેગાઓમમાં કે ટેરાઓમમાં આવવું જોઈએ કે ગીગાઓમમાં આવવું જોઈએ રાઈટ અને કોઈ પણ ડિવાઇસ હોય કે કોઈ પણ ઇલેક્ટ્રિકલ આઇટમ હોય એનું સમયાંતરે ફોર એક્ઝામ્પલ વાયરિંગ હોય કે ટ્રાન્સફોર્મર હોય એનું સમયાંતરે પીરિયોડિકલી ફોર એક્ઝામ્પલ એન્યુઅલી એનું મેઝરમેન્ટ થવું જોઈએ કે એનું રેઝિસ્ટન્સ જે છે એ પ્રોપર રેન્જમાં આવે છે ને જો ના આવતું હોય ધેન સમ સોર્ટ ઓફ રિપેરિંગ વિલ હેવ ટુ બી કેરીડ આઉટ અધરવાઇઝ શોર્ટ સર્કિટના ચાન્સીસ રહે છે આવું શા માટે ફોર એક્ઝામ્પલ કોઈ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે તો આપણા જે કંડક્ટર્સ છે એનું ઇન્સ્યુલેશન ધીરે ધીરે નબળું પડતી ગયું હોય વિયર એન્ડ ટિયરને કારણે નબળું પડી ગયું હોય દેન વિલ ઇન ધોઝ કેસીસ વિલ હેવ ટુ રિપ્લેસ ધ વાયર ત્યારબાદ આવે છે રેઝિસ્ટન્સ બિટવીન કંડક્ટર્સ અને બિટવીન કંડક્ટર એન્ડ અર્થ સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે જો બે કંડક્ટરના છેડા ભેગા થઈ ગયા હોય તો એનું રેઝિસ્ટન્સ ઝીરો આવે અને બે કંડક્ટર બે થ્રુ આઉટ માનો કે લાઇટના બે રેઝની જેમ થ્રુ આઉટ પેરેલલ રેઝની જેમ માનો કે અલગ અલગ જ હોય ક્યાંય ટચ ન થયા હોય તો એ ક્લિયર છે કે એ બંને હેલ્ધી કન્ડિશનમાં છે મતલબ કે બે ફેઝ હોય અથવા ફેઝ ન્યુટ્રલ હોય તો એ થ્રુ આઉટ ઇટ્સ રનિંગ બંને અલગ અલગ જ હોવા જોઈએ મતલબ એવું કહી શકીએ કે બેનું રેઝિસ્ટન્સ તમને મેગરમાં ઇન્ફિનિટી બતાવવું જોઈએ એ જ પ્રકારે કંડક્ટર અને અર્થ તમારું કંડક્ટર જે છે એ અર્થ સાથે અથવા કંડક્ટર જે છે બોડી સાથે ક્યારેય ઝીરો રેઝિસ્ટન્સ અથવા લો રેઝિસ્ટન્સ બતાવવું જોઈએ નહીં રાઈટ શા માટે કારણ કે જો બોડી સાથે અથવા અર્થ સાથે ઝીરો અથવા લો રેઝિસ્ટન્સ બતાવશે એનો મતલબ શું થાય ઇટ ઇઝ વેરી ક્લિયર કે ક્યાંક લીકેજ કરંટ વહી રહ્યો છે કે જે તમારા ઇક્વિપમેન્ટને શોર્ટ કરી અને એક્સપ્લોડ કરી શકે છે સો ઇન શોર્ટ કંડક્ટર કંડક્ટર વચ્ચે કંડક્ટર બોડી વચ્ચે અથવા કંડક્ટર અર્થ વચ્ચે રેઝિસ્ટન્સ ઇન્ફાઇનાઇટ આવવું જોઈએ અથવા મેગાઓમ્સમાં કે ગીગાઓમ્સમાં આવવું જોઈએ ધીસ ઇઝ મેગર અત્યારનું જે ઇલેક્ટ્રોનિક બેટરીવાળું આવે છે ટાઈપના બાકી આપણે જોકિન્સના અલગ અલગ ઘણી બધી કંપનીઓના જ્યારે આપણે એન્જિનિયરિંગ કરતા હોઈએ છીએ ત્યારે જો જ છો તમે લોકો કે કેવા ટાઈપના મેગર હોય છે કે જે જનરલી જનરેટર ટાઈપના હોય છે નેક્સ્ટ ઇઝ ધ પોલારિટી ટેસ્ટ પોલારિટી ટેસ્ટ છે ઇટ ઇઝ યુઝ ટુ વેરીફાય વેધર સ્વિચેસ આર કનેક્ટેડ ઇન ફેઝ એન્ડ નોટ ઇન ન્યુટ્રલ ધીસ એન્શ્યોર ધ સેફ્ટી ઓફ અ પર્સન હાઉ એવું જોવામાં આવે છે કે સર્કિટમાં તમે સ્વિચ ગમે ત્યાં રાખો શરૂઆતમાં રાખો કે અંતમાં રાખો લેમ્પ થશે જ રાઈટ આપણે ભણેલા છીએ કે કોઈ પણ સર્કિટ ક્લોઝ થાય એટલે એમાંથી કરંટ વહે છે ફોર એક્ઝામ્પલ સ્વિચ લેમ્પ રિટર્ન બરાબર તો લેમ્પ તમારું થશે હવે લેમ્પની પછી તમે સ્વિચ રાખો તો પણ લેમ્પ થવાનો છે અને લેમ્પની પહેલાં રાખો તો પણ લેમ્પ થવાનો છે સો વોટ ડઝ ધીસ મીન એકચ્યુઅલી જો તમે માનો કે લેમ્પ જે છે
એની પહેલા તમે રાખો તો તમારા આદર્શ કેસ ની અંદર એવું થશે કે લેમ્પ સુધી સપ્લાય પહોંચશે જ નહીં. જ્યારે તમે માનો કે સ્વિચ ચાલુ કરશો ત્યારે જ સપ્લાય જે છે લેમ્પ સુધી પહોંચશે, રાઈટ? એટલે પોલારિટી ટેસ્ટ દ્વારા એ ક્લિયર થઈ જાય કે લેમ્પ આવે અથવા બીજો કોઈ પણ લોડ આવે તો એ લોડની પહેલા જ સ્વિચ હોવી જોઈએ, લોડ પછી નહીં, જેથી કરીને તમારે ક્યારેય પણ મેન્ટેનન્સની અંદર શોક લાગવાની શક્યતા રહે નહીં. આ કઈ રીતના આપણે ચેક કરી શકીએ? બહુ સિમ્પલ મેથડ છે. જે તે લોડ છે એ ત્યાં સુધી જતી માનો કે જે સર્કિટ છે એના બોર્ડમાં પણ તમે ચેક કરી શકો છો. બોર્ડમાં તમે ફેઝ અને અર્થ વચ્ચે જુઓ કે શું બતાવે છે, પૂરા વોલ્ટેજ બતાડે છે કે કેમ. જો પૂરા વોલ્ટેજ બતાડે દેન ઇટ્સ ઓકે, પણ લેમ્પમાં જતો છેડો જે ખરેખર ફેઝ હોવો જોઈએ એની જગ્યાએ જો એ ઝીરો વોલ્ટેજ અથવા ઝીરો પોટેન્શિયલ અર્થ સાથે બતાડતો હોય તો મતલબ કે ન્યુટ્રલમાં તમે સ્વિચ કનેક્ટ કરેલી છે. સો યુ શુડ બી વેરી કેરફુલ દેટ સ્વિચ ઇઝ ઓલવેઝ કનેક્ટેડ ઇન અ ફેઝ એન્ડ નોટ ઇન ન્યુટ્રલ, રાઈટ? નેક્સ્ટ ઇઝ ધ કન્ટિન્યુટી ટેસ્ટ. કન્ટિન્યુટી ટેસ્ટની મદદથી તમે લોકો આખે આખો વાયર જે છે કન્ટિન્યુઅસ છે કે કેમ એ ચેક કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, કોઈ વાયરનો ટુકડો છે એને તમે મલ્ટીમીટરના બે છેડા વચ્ચે મૂકો અને મલ્ટીમીટરનું સેટિંગ જે છે તમે કન્ટિન્યુટીમાં રાખો અથવા લો રેઝિસ્ટન્સમાં રાખો તો તમને બીપ સાઉન્ડ સંભળાશે. આ બીપ સાઉન્ડની વ્યવસ્થા એટલા માટે કરી છે કે તમારું ધ્યાન મલ્ટીમીટર સામે ન હોય તો પણ તમને સાઉન્ડ દ્વારા ખબર પડી જાય કે વાયર જે છે ઇન્ટેક્ટ છે, એટલે વાયર તમારો હેલ્ધી છે એવું કહી શકાય, રાઈટ? હવે આનો બીજી રીતે પણ ટેસ્ટ થઈ શકે છે. બીપ સાઉન્ડ આવે એટલે હેલ્ધી હોય એવું જરૂરત નહીં. બીજું કઈ રીતના? ધારો કે તમે એક મલ્ટીમીટરનો પ્રોબ જે છે એ કન્ડક્ટરને આપ્યો, બીજો પ્રોબ જે છે એ તમે બોડીને આપ્યો, ધારો કે મોટરની બોડી, અને મોટર એટલે ફેન પણ હોઈ શકે છે, અને જો બીપ સાઉન્ડ આવે તો એનો મતલબ શું છે કે બે વચ્ચે કન્ટિન્યુટી છે, મતલબ કે આ ફેઝ જે છે એ શોર્ટ થઈ ગયેલો છે બોડી સાથે. એટલે બીપ સાઉન્ડ હેલ્ધીનેસ બતાડે એવું જરૂરત નથી, એ નોન હેલ્ધી કન્ડિશન અથવા એબનોર્મલ કન્ડિશન પણ બતાડી શકે છે, ડિપેન્ડિંગ અપોન વેર યુ આર કનેક્ટિંગ ધ ટર્મિનલ્સ, રાઈટ? જો તમે ટર્મિનલ્સ મલ્ટીમીટરના હેલ્ધી વાયરને આપેલા હોય બંને છેડાને તો વાયરમાં બીપ સાઉન્ડ આવે, લો રેઝિસ્ટન્સ બતાડે, મતલબ વાયર ઇન્ટેક્ટ છે, હેલ્ધી છે. પરંતુ વાયર અને બોડી વચ્ચે જો આવે બીપ સાઉન્ડ, લો રેઝિસ્ટન્સ બતાવે, દેન ધેર ઇઝ સમથિંગ રોંગ. ટૂંકમાં કન્ટિન્યુટી ટેસ્ટ દ્વારા તમે વાયર કન્ટિન્યુઅસ છે કે કેમ અથવા સર્કિટ કન્ટિન્યુઅસ છે કે કેમ દેટ યુ કેન ચેક. નાઉ એસ્ટિમેશન ઓફ ડોમેસ્ટિક વાયરિંગ. આ એક બહુ મોટો મુદ્દો છે. આપણે અત્યાર સુધી જે ભણ્યા એના એમ કહી શકાય કે બેઝિક પોઈન્ટ, સૌથી પહેલાં તો કયા વાયરિંગનું ટાઈપ કરવું છે, કયા ટાઈપનું વાયરિંગ કરવું છે, દેટ વિલ હેવ ટુ ડિસાઈડ. ત્યારબાદ 5 એમ્પિયરના અને 15 એમ્પિયરના, મતલબ લાઇટિંગ સર્કિટ અને પાવર સર્કિટના પોઈન્ટ કેટલા છે એ કેલ્ક્યુલેટ કરો. ત્યારબાદ કેટલી સબ સર્કિટ આવશે એ તમે કેલ્ક્યુલેટ કરો. પછી મેઇન બોર્ડના, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડના, અધર બોર્ડના વાયર ક્યાંથી લેશું એનું આખું તમે લેઆઉટ બનાવો. દેન કેલ્ક્યુલેટ ધ મટીરિયલ રિક્વાયર્ડ, કેટલું મટીરિયલ જોશે, અને પછી તમે કેલ્ક્યુલેશન કરવા માટે કોષ્ટક બનાવો, ટેબલ બનાવો કે જેની અંદર સિરિયલ નંબર, આઈટમનું નામ, આઈટમની સંખ્યા, કેટલો ભાવ છે અત્યારનો, અને પછી તમે ટોટલ કોસ્ટિંગ ગણો કે પર પોઈન્ટ અથવા તો ટોટલ મકાનના વાયરિંગની કિંમત કેટલી બેસશે. આ દેખાવમાં ખૂબ ઇઝી દેખાય છે, ઇઝન્ટ ઇટ? બટ ધીસ શુડ બી પ્રેક્ટિસ્ડ. દાખલો કોઈ પણ હોય તો એ આપણે ગણવો પડે જ. જો દાખલો જાતે ન ગણો તો ક્યારેય હવામાં તમને યાદ રહેવાનો નથી. સો વિલ હેવ ટુ પ્રેક્ટિસ ધીસ. નેક્સ્ટ કન્સેપ્ટ જે છે એસ્ટિમેશન ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ. સૌથી પહેલાની જેમ જ, પરંતુ લાઇટિંગની ફેનની જગ્યામાં તમારે મોટર ને એવો મોટિવ લોડ, એને મોટિવ લોડ કહેશું, મોટિવ લોડ કેલ્ક્યુલેટ કરવાનો થશે. ત્યારબાદ મેઇન સ્વિચના રેટિંગ્સ તમારે ગણવાના થશે, MCB થી લઈ અને જે કંઈ પણ માનો કે તમારા સ્ટાર્ટર સાથે આવતા હોય એ બધાના તમારે મેઇન સ્વિચેસના, ફ્યુઝેસના રેટિંગ ગણવાના થશે. પેનલ સ્વિચેસ, એના લોકેશન કઈ કઈ જગ્યાએ આવશે, ત્યાંથી એના કેબલ કેટલા લાંબા આવશે એ બધું તમારે ગણવાના થશે. ત્યારબાદ એના રેટિંગ્સ કેટલા થશે, લાઇટિંગ સર્કિટ કેટલી છે જો જરૂર પડશે કે કેમ એ બધું તમારે ગણવાનું થાય. પછી પ્રાઇસ કેટલોગ. નાઉ વોટ ઇઝ ધીસ પ્રાઇસ કેટલોગ? પ્રાઇસ કેટલોગ ઇઝ અ બુક ઇન વિચ વેરિયસ રેટ્સ આર ગિવન ફોર કન્સર્ન આઇટમ. એને રિફર કરી અને તમે અત્યારના લેટેસ્ટ રેટ્સ કોઈ પણ કંપનીના મેળવી શકો છો.
અને આના આધારે તમને ટોટલ મટીરીયલની કોસ્ટ મળી શકે છે. મટીરીયલની કોસ્ટના આધારે ફાઇનલી યુ કેન અરાઇવ એટ અ ટોટલ કોસ્ટ ઓફ અ વાયરિંગ ઓફ એની પ્રોજેક્ટ. આઈ હોપ કે તમને લોકોને વાયરિંગનું ઇન્ડસ્ટ્રીયલ એઝ વેલ એઝ ડોમેસ્ટિકના કન્સેપ્ટ ક્લિયર થયા હશે. નાવ રિગાર્ડિંગ સમ્સ, પાછું યાદ દેવા દઉં, ઇટ ઇઝ બેટર પ્રેક્ટિસ ટુ સોલ્વ ધ એક્ઝામ્પલ બાય યર ઓન. જો તમે જાતે દાખલાઓની પ્રેક્ટિસ નહીં કરો, દેન યુ વિલ બી નેવર એબલ ટુ ગેટ ધ કોન્ફિડન્સ. ફોર અચીવિંગ સેલ્ફ કોન્ફિડન્સ યુ વિલ હેવ ટુ પ્રેક્ટિસ, એન્ડ પ્રેક્ટિસ મેક્સ બોયઝ ઓર ગર્લ્સ પરફેક્ટ, રાઈટ? ફોર વોચિંગ સચ વિડીયોઝ, કીપ વોચિંગ ઇઝી એન્જિનિયરિંગ. થેન્ક યુ.